નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રામાણી નિશા સંતકૃપા વિદ્યાલય વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ અગિયાર પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં વિભાગ એક જેમાં પ્રકરણ સાત દાવા કે ફરિયાદો અને તેમની પતાવટના પત્રો વિશે અભ્યાસ કરીશું તો સૌથી પહેલાં પ્રસ્તાવના જોઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે અન્ય ક્ષેત્રોની સાથે સાથે વેપારના ક્ષેત્રનો વિસ્તાર પણ વધ્યો છે અને વેપારનો વિસ્તાર વધવાની સાથે તેની જટિલતા છે તે પણ વધુ થઈ ગઈ છે વેપારની પ્રવૃત્તિ છે એ માનવ દ્વારા અને માનવ માટે જ કરવામાં આવતી હોય છે તેથી માનવ સહજ ભૂલ થવાની પણ તેમાં શક્યતા રહેલી છે અને આવી ભૂલ વેચનાર પક્ષે માલસામાનના ખરીદ વેચાણમાં તથા તેની વહન પ્રક્રિયામાં એટલે કે માલસામાન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની જે બેદારકારી થાય છે તેના કારણે ઊભી થાય છે જેના કારણે ફરિયાદ અને દાવાના પત્રની શક્યતા છે તે ઊભી થાય છે હાલના સમયમાં દાવા અને ફરિયાદ અંગે વેપારીઓના દ્રષ્ટિબિંદુ છે તથા તેના વલણ છે તે બદલાતા જોવા મળે છે વેપારી છે એ પોતાના માલસામાન કે સેવા વિશેની ફરિયાદો છે કે તેને અંગેના સૂચનો છે તેને સ્વીકારે છે તેને આવકારે છે અને પોતાના ઉત્પાદન તથા સેવાઓમાં રહેલી જે ઉણપો છે તેમાં રહેલી નબળાઈઓ છે તેના વિશે જાણી અને ઉત્પાદકો છે એ ઉચ્ચ અને સારી ગુણવત્તાવાળો જે માલ છે જે સારી ગુણવત્તાવાળા ઉત્પાદનો છે તે ગ્રાહક સમક્ષ મૂકી શકે છે અને કેટલાક વેપારીઓ છે એ અમુક સૂત્રોચ્ચાર કરતા હોય છે જેના કારણે તે ગ્રાહકો છે તેનો વિશ્વાસ જીતી શકે દાખલા તરીકે તે ગ્રાહકોનો સંતોષ એ જ અમારો નફો તથા સંતુષ્ટ હો તો સૌને કહો ન હો તો અમને કહો આવા બધા જે સૂત્રો છે તેના દ્વારા ગ્રાહકોનો વિશ્વાસ છે તે જીતવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારબાદ જોઈએ દાવા કે ફરિયાદોના પત્રોની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે તો ઓર્ડર પ્રમાણેનો માલસામાન મોકલવામાં વેપારી તરફથી વિલંબ થાય એટલે કે ગ્રાહક દ્વારા જે પણ માલસામાન મંગાવવામાં આવ્યું હોય તે નિયત સમયે વેપારી મોકલી ન શકે એટલે કે વેપારી તરફથી આ માલ સામાન છે તે મોકલવામાં વિલંબ થાય ત્યારે આવા પત્રો છે તેની જરૂરિયાત ઊભી થાય છે પછી છે મળેલા માલસામાનના વજનમાં ઘટ પડે એટલે કે વેપારી તરફથી ગ્રાહકને મોકલવામાં આવેલો માલ છે તેમાં વજનમાં ઘટાડો જોવા મળે દાખલા તરીકે પચાસ કિલોગ્રામનો ઓર્ડર આપ્યો હોય અને માલસામાન આવે તે માલસામાન અડતાલીસ કિલોગ્રામનું હોય બરાબર એટલે કે માલસામાનના વજનમાં ઘટાડો જોવા મળે ત્યારે પણ ફરિયાદોના પત્રો છે તેની જરૂરિયાત ઊભી થાય છે પછી છે વેપારી તરફથી નમૂના મુજબનો માલસામાન ન મોકલવાને બદલે ઉતરતી ગુણવત્તાવાળો માલસામાન મોકલ્યો હોય બરાબર એટલે કે વેપારી તરફથી ગ્રાહક છે તેને ઉતરતી એટલે કે હલકી ગુણવત્તાવાળો માલસામાન છે તે મોકલવામાં આવ્યો હોય ત્યારે આવા પત્રો છે તેની જરૂરિયાત ઊભી થાય છે પછી છે ઓર્ડરમાં દર્શાવેલ માલસામાન કરતાં તદ્દન જુદી જ જાતનું બરાબર કંઈક અલગ જ પ્રકારનો માલસામાન છે એ વેપારી દ્વારા મોકલવામાં આવ્યો હોય ત્યારે દાવો કે ફરિયાદ કરવી પડે એટલે કે આવા પત્રો છે તેની જરૂરિયાત ઊભી થાય પછી છે માલસામાનના વહન દરમિયાન કે યોગ્ય પેકિંગના અભાવે માલસામાનને નુકસાન પહોંચ્યું હોય બરાબર માલસામાનના વહન દરમિયાન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે માલસામાન છે તેને પહોંચાડવામાં આવે ત્યારે પેકિંગ છે તે ખરાબ હોય બરાબર એટલે કે તેના કારણે માલસામાનને જે પણ નુકસાન પહોંચ્યું હોય તે નુકસાન માટેની જાણ કરતો પત્ર છે તે લખવામાં આવતો હોય છે ત્યાર પછી છે ઓર્ડર વખતે નક્કી થયેલ ભાવ અને ભરતિયાના બિલમાં દર્શાવેલ ભાવ છે તેમાં ફેરફાર જોવા મળે બરાબર આપણે જે ભાવ ચૂકવીએ છીએ અને બિલમાં જે ભાવ લગાડવામાં આવ્યો છે તે બંનેમાં જ્યારે ફેરફાર જોવા મળે પછી છે વેપારી ના જે કર્મચારી છે તેને ગ્રાહક સાથે અપમાનજનક કે અસભ્ય વર્તન દાખવ્યું હોય ત્યારે વેપારીના કર્મચારી એટલે કે ડિલિવરી બોય હોય સેલ્સમેન હોય કે જેના દ્વારા ગ્રાહક સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોય ત્યારે પણ આવા પત્રો છે તેની જરૂરિયાત ઊભી થાય છે ત્યારબાદ જાણીએ દાવા કે ફરિયાદોની પતાવટના પત્રો તો મોટાભાગના વેપારીઓ ગ્રાહકોના દાવા કે ફરિયાદોને હકારાત્મક રીતે લે છે એટલે કે જે પણ ગ્રાહકો દ્વારા ફરિયાદ કરવામાં આવે છે તેને સારા દ્રષ્ટિકોણથી હકારાત્મક રીતે સ્વીકારે છે કારણ કે વેપારની સફળતા મહદ અંશે ગ્રાહકના સંતોષ પર નિર્ભર છે જો વેપારી દ્વારા ગ્રાહક સાથે તોછડાઈ ભર્યું કે ગેરવર્તન કરવામાં આવે તો તેનું નુકસાન છે તે વેપારીએ જ ભોગવવું પડે છે એટલે કે વેપાર જગતમાં પોતાનું આગવું સ્થાન ધરાવું ચલાવનાર વેપારી છે એ તેના ઉત્પાદનો અને સેવાઓની ગુણવત્તાને ટકાવી રાખવા માટે સતત પ્રયત્નશીલ હોય છે દરેક દાવા કે ફરિયાદો વેચાણકર્તાને તેના માલસામાનમાં રહેલી જે ઉણપ છે તેની જે નબળાઈઓ છે તેને દૂર કરવાની તક પૂરી પાડે છે આમ ગ્રાહક છે એ બજારનો રાજા હોય તેવા સંજોગોમાં તેમના દાવા કે ફરિયાદોનું મહત્ત્વ છે તે સવિશેષ રહેલું હોય છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે દાવો કે ફરિયાદ કરતા પત્રોની નમૂના દ્વારા સમજ મેળવીએ જેમાંનો પહેલો પત્ર જોઈએ તો આપેલ ઓર્ડર મુજબનો માલસામાન ન મળતા ઉતરતી ગુણવત્તાવાળો માલસામાન મળવાને કારણે શિલ્પા એમ્પોરિયમ ઈસનપુર તરફથી સહેલી સાડી સેન્ટર સુરતને ફરિયાદ કરતો પત્ર લખો અહીં ઉતરતી ગુણવત્તાવાળો કે જે પણ માલસામાન છે તે હલકી ગુણવત્તાવાળો આવ્યો છે જેના કારણે શિલ્પા એમ્પોરિયમ છે તે સહેલી સાડી સેન્ટર સુરત છે તેને ફરિયાદ કરતો પત્ર લખે છે તો સૌથી પહેલાં વચ્ચેના ભાગમાં શિલ્પા એમ્પોરિયમ કે જે પત્ર લખે છે તેનું પૂરું એડ્રેસ લખવાનું ત્યારબાદ ડાબી બાજુ ફોન નંબર લખવાના અને જમણી બાજુ એના તરત મોબાઈલ નંબર લખ્યા છે તેની તરત બાજુમાં જમણી બાજુ ઈમેલ એડ્રેસ લખવાનું અને એક લાઈન મૂકીને તારીખ લખવાની બરાબર અહીંયા લખ્યું છે કે વીસમી ઓક્ટોબર બે હજાર સોળ તેની જગ્યાએ તમે એવી રીતે પણ લખી શકો કે ઓક્ટોબર વીસ બે હજાર સોળ પછી ફોન નંબરની નીચે ડાબી બાજુ જેને તમે પત્ર લખી રહ્યા છો તેનું એડ્રેસ બરાબર સહેલી સાડી સેન્ટર તેનું પૂરું એડ્રેસ લખવાનું પિનકોડ સાથે ત્યાર પછી વિષય લખવાનો કે તમે સેને અંતર્ગત તમે પત્ર લખી રહ્યા છો બરાબર અહીં સેનો પત્ર છે તો ઉતરતી ગુણવત્તાવાળો માલસામાન છે તે અંગેની ફરિયાદ કરવી છે બરાબર તો વિષયમાં લખવાનું ઉતરતી ગુણવત્તાવાળા માલસામાનની ફરિયાદ પછી લખવાનું સંબોધન તમે જે પણ સંબોધન શ્રીમાન મહોદય જે પણ સંબોધન લખવા ઈચ્છતા હો તે લખી શકો ત્યારબાદ તમે જ્યારે પણ ઓર્ડર કર્યો હોય જ્યારે પણ તમે જે પણ માલસામાનનો ઓર્ડર કર્યો હોય તેની તારીખ છે તેની નોંધ કરવી અહીંયા છે કે અમે તારીખ પાંચમી ઓક્ટોબર બે હજાર સોળના પત્ર દ્વારા સાડીઓનો ઓર્ડર આપેલો હતો ત્યાર પછી તમે જે પણ માહિતી છે તમે રજૂ કરવા ઈચ્છતા હો તે માહિતી છે તેની નોંધ કરવાની અહીંયા આપણે જોઈએ તો આપના દ્વારા મોકલાવેલ માલસામાન મળ્યો જેની ગુણવત્તા નબળી કક્ષાની માલુમ પડી આપે અમને નમૂનાના કોટન સિલ્ક સાડીઓ બતાવી હતી પરંતુ મોકલવામાં આવેલી સાડીઓ છે તેમાં સિલ્કનું પ્રમાણ નમૂના મુજબ નહીં હોવાનું જણાય છે તેમજ સાડીમાં નીચેનો સોનેરી પટ્ટો પણ નાની સાઈઝમાં છે તો અમારા ગ્રાહકો તેમની પસંદગીની બાબતોમાં સ્પષ્ટ હોવાથી અમારા માટે આ માલસામાન વેચવો શક્ય નથી તેથી આ માલસામાન પરત મેળવી લેવાની વ્યવસ્થા કરશો અથવા તો પાંત્રીસ ટકા ડિસ્કાઉન્ટથી વેચવા માટે મંજૂરી આપશો તો અમે નબળી ગુણવત્તાવાળો માલસામાન વેચવાનો પ્રયત્ન કરીશું પછી નીચે લખવાનું કે સત્વરે પ્રત્યુત્તર આપશો બરાબર એટલે કે ઝડપથી જવાબ આપે તેવી અપેક્ષા દર્શાવતું સંબોધન કરવાનું અને છેલ્લે જમણી બાજુ જે પણ ભાગીદાર છે તેનું સહી કરવાની અથવા તો તેનું નામ લખવાનું કે આપનો તમે જે પણ ભાગીદાર છે જેના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે તે લખવાનું તો વિદ્યાર્થી મિત્રો આ હતો ફરિયાદ કરતો પત્ર ત્યાર પછીનો બીજો અને ત્રીજો પત્ર છે એ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ફરિયાદના પત્રનો પ્રત્યુત્તર આપતો પત્ર છે તેનો નમૂનો સમજીએ તો સૌથી પહેલાં વચ્ચેના ભાગમાં જે પણ પત્ર લખી રહ્યા છે તેનું એડ્રેસ આવશે જે મેં તમને અગાઉ જણાવેલું અને ડાબી બાજુ તેના ફોન નંબર અને જમણી બાજુ તેની વેબસાઇટ કે ઇમેલ એડ્રેસ જે પણ લખવું હોય તે લખી શકાય અને તેની તરત એક લાઇન મૂકી અને નીચે લખવાનું જાન્યુઆરી પચીસ બે હજાર સોળ એટલે કે તારીખ લખવાની અને ડાબી બાજુ જેને તમે પત્ર લખી રહ્યા છો બરાબર તેનું એડ્રેસ લખવાનું અને પછી વિષય લખવાનું અહીંયા વિષય શું છે તો માલસામાન મોકલવામાં વિલંબ અંગે અને પછી સંબોધન કરવાનું શ્રીમાન મહોદય જે પણ કરવું હોય તે તમે કરી શકો છો અને તેના તરત નીચે મેં તમને જેવી રીતે અગાઉ જણાવ્યું કે તમે જ્યારે પણ પત્ર છે તે મોકલતા હો અથવા તો તમને પત્ર મળ્યો હોય તેની તારીખ છે તેનું સંબોધન કરવાનું અહીંયા શું છે તો આપનો જાન્યુઆરી સાત બે હજાર સોળનો ફરિયાદપત્ર મળ્યો આપને ઓર્ડર મુજબનો માલસામાન સમયસર ન મળવાને લીધે જે મુશ્કેલી પડી તે બદલ અમો દિલગીર છીએ જ્યારે આપનો ઓર્ડર મળ્યો ત્યારે આપે દર્શાવેલ સમયમર્યાદામાં માલસામાન રવાના કરવાનો વિશ્વાસ આપ્યો ત્યારે અમારું માનવું એવું હતું કે આપના ઓર્ડર મુજબનો માલસામાન અમારી પાસે સ્ટોકમાં છે પરંતુ જ્યારે આપના ઓર્ડર મુજબનો માલસામાન પેક કરવાની સૂચના અમારા પેકિંગ અધિકારીને આપી ત્યારે જાણવા મળ્યું કે બધો જ સ્ટોક ખલાસ થઈ ગયો છે તેથી અમે તરત જ ઉત્પાદક મેનેજરનો સંપર્ક કરી સત્વરે માલ મેળવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ઉત્પાદક ફેક્ટરીમાં કામદારો હડતાલ પર હોવાને કારણે સમયસર માલસામાન રવાના કરી શક્યા નથી અને હવે આજથી પુનઃ ઉત્પાદન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તેથી આપના ઓર્ડર મુજબનો માલસામાન એક અઠવાડિયામાં આપને મળી જશે અને ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન નહીં થાય તેની અમે ખાતરી આપીએ છીએ આપની ફરિયાદને યોગ્ય ગણી અમારા સંચાલક મંડળે આપના ઓર્ડરના બિલની કુલ રકમના પાંચ ટકા વળતર આપવાનું નક્કી કરેલ છે અને આ પત્ર છે એ પૂરો થાય છે ત્યારે છેલ્લે જમણી બાજુ જેના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે તેમાં નીચે લખવાનું આપનો વિશ્વાસુ વહીવટી મેનેજર અને મહારાજા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ કે જેના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે તેનું નામ લખવું તો વિદ્યાર્થી મિત્રો આ હતા દાવા કે ફરિયાદને લગતા પત્રું એ સાથે અહીં આપણું પ્રકરણ સાત પૂર્ણ થાય છે